મેઘરજના મહાદેવ મંદિરથી રોયણિયા જતો 49 લાખના ખર્ચે બનાવેલ 3.30 કિમી રસ્તો ફક્ત 1 થી 1.5 કિમી જેટલો જ બનાવી કામ પૂરું કરાયું હોવાનો ગામજનોએ આક્ષેપ કરી રસ્તો પૂરો કરવા ગામજનોએ માંગ કરી છે. મેઘરજના રોયણિયા મહાદેવ મંદિર તરફના રસ્તા માટે ગ્રામજનોને અનેક વખત રજૂઆત કર્યા બાદ મહામુશ્કેલીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 3.30 કિલોમીટરનો રસ્તો માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા બનાવવા મંજૂર કરાયો હતો. 2022માં આ રસ્તાનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો કહી રહ્યા છે કે 3.30 કિલોમીટરના બદલે ફક્ત 1.5 કિલોમીટર જેટલો રસ્તો બનાવીને તંત્રએ કામ પૂર્ણ કર્યાનો સંતોષ માન્યો છે. ત્યારે જો 3.30 કિલોમીટરના બદલે ફક્ત 1.5 કિલોમીટર બને તો બાકી જો રોડ ક્યાં ગયો એ એક સવાલ છે. 1.5 કિલોમીટર જેટલો રોડ બનાવ્યો છે પણ 1 જ વર્ષમાં ખખડધજ હાલતમાં છે, ત્યારે આવી હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરીને મોડ આઝાદી પછી મંજૂર થયેલ રસ્તાને પત્તર હાલત કરનાર સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવીને રસ્તાનું કામ સારી ગુણવત્તાવાળા મટીરિયલ સાથે પૂરું કરવા માંગ કરી છે. દીપ પાટિયા, જેડએસ ટીવી, અરવલ્લી. સાઈબાભાઈ કલાભાઈ ભીમાપુર સાથરિયા મુકામ. અમારો રસ્તો મહાદેવ મંદિરથી રોહિણિયા જતો 3 તરી મંજૂર છેલ્લો હે. અત્યારે રસ્તો જે બન્યો છે એ અંદાજે 1.5 કિલોમીટરના અંદાજે છે અને બાકીનો રસ્તો બન્યો નથી. મંજૂર અમારો 3 તરી થયો હતો, એ હાલ થયો નથી. અમે આઝાદી મળી એટલા વર્ષથી 70 વર્ષથી એ બેકવર્ડ એરિયામાં પડ્યા છીએ. બીજા કેટલાય માણસો તો ડિલિવરીમાં તે એક બે જણો તો મરીએ ગયો, બરાબર. તો અમારી પરિસ્થિતિ નબળી છે, આ રસ્તો થતો નથી, ઘણા વર્ષ નીકળી ગયા. અને ભલા અમે તો ઘણીએ કરીને ઘણા આપણે મીડિયામાં આવ્યું બધું કર્યું પણ રસ્તો અમારો થતો નથી સાહેબ. શું માંગ છો તમારું?